કોઈ પણ કાર્ય નાનું નથી હોતું. તમે પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરશો તો તમારી નોંધ તરત ન પણ લેવાય, છતાં તમે સંપૂર્ણ સમર્પણ ભાવથી કાર્ય કરશો તો તમને એનો આનંદ મળશે જ, એનું ફળ પણ તમને ચોક્કસ મળશે જ. એક રાજા મંદિરના નિર્માણનું કાર્ય કરાવતો હતો. હજારો મજૂરો કામ કરતા હતા. રાજા સમયે સમયે કામ જોવા માટે આવે ત્યારે એ બધાને પૂછે. તેમણે એક શિલ્પીને પથ્થર ઘડતો જોયો. એને પૂછ્યું કે ભાઈ તું આ શું કરે છે? એને કહ્યું મહારાજ હું નૃત્ય મંડપ બનાવું છું. રાજાએ કહ્યું સારું. પછી તેઓ આગળ ગયા. બીજાને પૂછ્યું તું શું કામ કરે છે? કે હું થાંભલા બનાવું છું. ત્રીજાને પૂછ્યું કે તું શું કરે છે? એને કહ્યું શિખર બનાવું છું. એક નાનકડો મજૂર હતો, એમાં એના ચહેરા ઉપર ખૂબ જ આનંદ ઉત્સાહ હતો. તેનું કામ પેલા શિલ્પીએ ઘડેલા પથ્થરોને માથા ઉપર ઉઠાવી કડિયા સુધી પહોંચાડવાનું હતું. એને રાજાએ પૂછ્યું તું શું કરે છે? એને કહ્યું મહારાજ હું મંદિર બનાવું છું. આમ ભલે એક ઝાડુ મારનારો હોય, સવારના પહોરમાં ગલીઓમાં હાથમાં સાવણો લઈને કચરો કાઢતો હોય, પણ એને એક વાર પૂછવામાં આવે કે તું શું કરે છે, એને જવાબ આપવો જોઈએ કે હું રાષ્ટ્ર નિર્માણ કરું છું. જો આ ભાવથી કામ કરીશું તો એ ગલીઓનો કચરો નહીં પણ રાષ્ટ્રનો કચરો બહાર કાઢી શકાય છે. જય મહારાજ.